पशुओं માટેની સબસિડી વધારવા એનકેટી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષે વડાપ્રધાન અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે। કચ્છ તેમજ ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો કે કચ્છમાં અમારી એનકેટી થાનાવાળા તરફથી જમવા માટે તો ઘણા સેન્ટરો અમે શરૂ કર્યા હતા અને છે, પણ ત્યાં પશુની હાલત બહુ નાજુક છે અને પાંજરાપોળો બી કચ્છમાં मोटो प्रभाव पड़े छे। एटली बधी पांजरापोळो छे गुजरात में पण छे, तो एने पशु माटे काई करवानी जरूर छे। पण सरकारे एप्रिल महीना में 25 रूपया, एप्रिल महीना थी 25 रूपया आपवानुं कीधुं छे। पछी तो शुं थाय छे पछी जोशुं, पण 25 रूपया एटले काई न कहेवाय, कारण के एक पशु एक टाइम में 15 किलो जमती होय खातुं होय छे, तो बे टाइम में 30 किलो जोईए। हवे एक टाइम पैसा नहीं थता, तो बे टाइम तो 30 किलो नो केवी रीते थई शके, अने 30 किलो माल लेवा जाए तो 60 रूपया पड़े, तो दर वर्ष पशु ने पास 25 रूपया आपे तो 35 रूपया टोटो पड़े। आ 35 रूपया टोटो कोईपण संस्था भोगवी शके नहीं, कारण के आ नाजुक टाइम छे, लॉकडाउन नो टाइम परिस्थिति छे, धंधा लोकोना बधा बंद छे, सामे आवक कोई नथी, दान आवतुं नथी, तो आ पांजरो फोड़ो चलावी बहु मुश्किल छे। એટલે સરકારને બીજો પત્ર લખું છું, મારી વિનંતી છે કે તમે આનો વિચાર કરવાની જરૂર છે, અને આ મહિના માટે એપ્રિલ મહિનાની વાત નથી, પણ જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી આપવાની જરૂર છે। પછી તો વરસાદ પાણી થાય કે નહીં પછીની વાત છે, પણ અત્યારે આ આપવાની જરૂર છે। સરકાર 25 રૂપિયા આપે છે એમાં કોઈ મોટી બાબત નથી, અને એપ્રિલથી જ આપે છે, તો કહેવાનો મતલબ કે આના ઉપર બહુ ગંભીરતા લેવાની જરૂર છે, નહીં તો પાંજરાપોળોની હાલત એવી થઈ જશે કે પશુઓ ખાધા વગર મરી જશે, હું ખાતરી સાથે કહી શકું, કારણ કે આટલા પશુઓ નભામાં એ સહેલા નથી। એના માટે અમે એક વખત દુષ્કાળમાં પણ અમે હાઈકોર્ટમાં ગયા હતા, અને અમને 3 વર્ષ સુધી સરકો દુષ્કાળના હિસાબે હાઈકોર્ટે અમને પાંજરાપોળો માટે રાહત આપી હતી, પશુઓ માટે રાહત આપી હતી। તો ફરી સરકારને મારી એક જ વિનંતી છે કે આના માટે ગંભીરતાથી વિચાર કરો કે 25 રૂપિયા એટલે કાંઈ મહત્વ નથી। ભલે લોકો કહેતા હોય કે 25 રૂપિયા આપે છે, આપે તો શું થઈ ગયું, અમારા માટે નથી આપતા, પશુઓ માટે આપે છે, તો આની ખાસ ધ્યાન રાખજો। હું ઘણી સંસ્થાઓ ચલાવું છું, ઘણી સંસ્થા મારી પાસે, ત્યારે બી દુષ્કાળમાં 70,000 પશુઓ હતા, અમારા સમિતિ દુષ્કાળ રાહત સમિતિ હતી, અમારું એનકેટી ટ્રસ્ટ હતું, ભણસાળી ટ્રસ્ટ ખાસ હતું મુંબઈનું, અમે બધા મળીને બાબુભાઈ મેઘજી સાહેબ બી અમારી સાથે હતા ચલાવતા હતા, ત્યારે પણ અમે આના માટે રીટ કરવી પડી હતી, અને આ રીટ ન કરવી પડે એના માટે વિનંતી કરું છું ફરી ફરી ધન્યવાદ, જય ભગવાન।